હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ ક્વિકેટ ઇઝી ફ્રેન્ડ્સ અત્યાર સુધી ઈડલી કે ઢોંસા બનાવવા તમે બેટર બહારથી લાવો છો હવે ના લાવતા એકદમ સરસ મેથડથી હું તમને બતાવીશ સેટ પણ લેન્ધી નથી પણ એના પછીનું જે રિઝલ્ટ મળશે ને એ બહુ જ સરસ હશે અને જુઓ મેં અમે ઘરે બેટર બનાવ્યું છે મારું ફર્મેન્ટેશન જુઓ અને એનાથી તમે વિચારો કે ઇડલી બનાવીશ તો કેટલી સરસ ઇડલી બનશે તો બહુ જ ઇઝી વેથી કોઈપણ જાતની બહુ ઝંઝટ વગર અને હું તમને એકદમ સરળ રીતે ઇડલીનું બેટર કેવી રીતે બનાવવાનું અને એમાંથી ઈડલી કેવી રીતે બનશે એ તમને બતાવું છું અને કોઈપણ જાતના સોડા કે ઈનો વગર એકદમ સરસ અને પોચી ઇડલી હું તમને આજે બતાવીશ તો ચલો ફ્રેન્ડ્સ તો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ મારી રેસિપીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ઇડલી બનાવવા માટે મેં બોઇલ ચોખા લીધા છે હું ઓલવેઝ ઇડલી એનાથી જ બનાવું છું કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જાય છે હવે મેં ત્રણ વાડકી ચોખા લીધા છે કોઈ પણ એક વાડકીનું માપ લેવાનું તમારે ત્રણ વાડકી ચોખા લીધા છે અને એની સામે એક વાડકી અડદની દાળ હું તો ઓલવેઝ આખા અડદ વાપરું છું પણ તમારી પાસે અડદની દાળ હોય તો પણ ચાલે હવે તમારે પેલા ચોખામાં છે ને એક ચમચી જેટલા મેથીના દાણા ઉમેરી અને એને ઘસી ઘસીને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈ નાખવાના એટલે એના યલોઇશનેસ જતી રહેશે નહીં તો તમારી ઈડલી થોડીક યલો થશે હવે જોજો એકદમ ઈડલી વ્હાઈટ થશે હવે ત્રણ ચાર વાર ધોઈ અને પછી એમાં તમારે પાણી ઉમેરી અને એને ઓવરનાઈટ તમારે પલાળી રાખવાના છે સેમ મેથડ આપણે અડદની દાળમાં પણ કરીશું અડદની દાળને પણ ત્રણ ચાર વાર ધોઈ અને પછી એમાં પાણી રેડીને પલાળવાના છે આખી રાત માટે પણ એમાં એક વાડકી ધોયેલા પૌવા પણ આપણે ઉમેરીશું એને પણ આખી રાત પલાળી જ રાખવાના છે અને પછી બીજે દિવસે સવાર આપણે એને પીસીશું તો જો અમે ધોઈ પણ નાખ્યા હવે પાણી ઉમેરીને પલાળી દીધા હવે બીજે દિવસે સવારે જો એકદમ ફૂલીને સરસ થઈ ગયા છે અને દાળ પણ એકદમ સરસ આખી રાત રહી છે એટલે પલળી ગઈ છે ચોખા પણ એટલા સરસ પલળી ગયા છે જો ચોખા પણ કેટલા સરસ છે અને એનો કલર પણ વ્હાઇટ થઈ ગયો ને બસ તો તમારે ત્રણ ચાર વાર ધોવાનું જરૂરથી છે હવે આપણે સૌથી પહેલાં અડદની દાળ અને પૌવાના મિક્સરને આપણે ગ્રાઇન્ડ કરવાના છે બે અલગ અલગ પીસવાનું છે ચોખા અને અડદની દાળ કેમ કારણ કે અડદની દાળને આપણે એકદમ સ્મૂથ પીસવાનું છે એકદમ આવજો એકદમ સરસ બેટર કરવાનું છે જ્યારે ચોખાના મિક્સરને થોડું દર દરું પીસવાનું છે એટલે કે કરકરું પીસવાનું છે હવે જો અડદની દાળવાળું મિક્સર એકદમ સરસ રેડી થઈ ગયું એને તમે તપેલીમાં આપણે કાઢી લઈએ હવે સેમ જારમાં આપણે ચોખાનું મિક્સરને પણ પીસી લેવાનું છે પણ મેં કીધું એમ એને થોડું કર કરું તમારે પીસવાનું છે ફ્રેન્ડ્સ તમે આ રીતે ચોક્કસથી બનાવજો હવે એમાં થોડુંક આપણે મેં જે પલાળ્યું હતું ને એ ચોખાનું પાણી ઉમેર્યું છે અને બે ચમચા એટલે કે બે ટેબલ સ્પૂન જેટલું દહીં છે દહીં બહુ ખાટું નથી એટલી બિલકુલ ખાટી નહીં થાય પણ તમે જોજો કે આ પલાળેલું પાણી અને દહીંથી એકદમ ફર્મેન્ટેશન સરસ થશે હવે એને તમારે પીસી લેવાનું છે જો થોડુંક દરદરું છે કે નહીં બસ એટલે આપણે બંનેને અલગ અલગથી પીસીએ છીએ તો આપણું બંને પીસાઈ ગયું છે અડદની દાળ પણ પીસાઈ ગઈ છે અને ચોખા પણ પીસાઈ ગયા છે હવે તમારે બંનેને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણા ચોખા અને અડદની દાળ બંને ગ્રાઇન્ડ થઈ ગયું છે બંને મેં મિક્સ કર્યું અને હવે એને આવી રીતે ચમચાથી નથી હલાવવાનું આપણી દેશી સ્ટાઇલ મસ્ત આપણા હાથથી બેથી ત્રણ મિનિટ તમારે આવું ફેંટવાનું છે અને મેં જો તમારા મારા ફિંગર્સ કેવા આમ પોળા છે ને એ રીતે એટલે એનાથી જ અંદર એરેશન થશે અને બહુ જ સરસ એમાં હાથો આવી જશે ફ્રેન્ડ્સ તો તમે આ હાથની ટ્રીક ચોક્કસથી ટ્રાય કરજો આ હાથની ગરમીથી ફર્મેન્ટેશન થાય છે તો હવે છ સાત કલાક પછી જુઓ આપણું આ બેટર એકદમ ડબલ થઈ ગયું આખી તપેલી ભરાઈ ગઈ અને ફર્મેન્ટેશન કેટલું સરસ થયું છે ફ્રેન્ડ્સ ફરી અને એક મિનિટ તમારે આવું હલાઈ લેવાનું છે અને આ તો બહુ બધું બેટર છે એટલે મારે જોઈએ એટલું તમારે તપેલીમાં અલગ કાઢી લેવાનું બધા બેટરમાં તમારે મીઠું નથી નાખવાનું હવે મારે બે જણ માટે બનાવવાની છે એટલે મેં એક નાની તપેલીમાં અલગ કાઢ્યું હવે એમાં હું સ્વાદ પ્રમાણે મીઠું અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશ એટલે કે એનાથી એકદમ સોફ્ટ અને ડચુરો નહીં બાજે સરસ ઇડલી થશે હવે આ થાળીને ગ્રીસ કરી દેવાના છે ઇડલી મોલને અને એમાં બેટર પાથરી દેવાનું છે મેં સાઈડ ઉપર કૂકર પણ રેડી કરી દીધું છે પાણી ઉકળવા માટે હવે બંને ડીશને તમારે આવી રીતે કૂકરમાં મૂકી દેવાની છે અને દસથી બાર મિનિટ સ્ટીમ કરી લેવાની છે હવે જો દસ મિનિટ થઈ ગઈ ચેક કરી લઈએ હવે આપણી ઇટલી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે પાંચ મિનિટ બહાર રહેવા દઈ અને આપણે એને કાઢી લઈશું ફ્રેન્ડ્સ જુઓ એકદમ સોફ્ટ છે કેટલી રૂજ એવી પોચી છે ફ્રેન્ડ્સ તો આ રીતે તમે બેટર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણો સાંભાર પણ રેડી છે ઈડલી પણ રેડી છે તો ચલો એને સર્વ કરી લઈએ હજુ આપણે એક કોપરાની ચટણીની પણ રેસિપી પાછળ છે તો તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો જો હું તમને સર્વ કરીને બતાવું કે મારી ને જો આ સાંભાર પણ મિક્સમાંથી તમને લાગે છે કેટલો સરસ બન્યો છે તો તમે આ પ્રીમિક્સવાળો સાંભાર આ રીતની ઇડલી ચોક્કસ ટ્રાય કરજો